વડોદરા શહેરમાં આવેલા વીવીઆઈપી રોડ પર અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, ત્યારે આજરોજ વધુ એક ઘટના સામે આવી હતી. કાર ચાલક નશાની હાલતમાં એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ વીઆઈપી રોડ પર સર્જાયા હતા, જેને લઈને સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવાયું હતું કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા જ હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસની સાથે અન્ય પોલીસની પણ નિષ્કાળજી જોવા મળી રહી છે. ટુ વ્હીલર ચાલકોને હેરાન પરેશાન કરતી નજરે જોવા મળી રહી છે. પોલીસ માત્ર પરેશાની કરતી હોય અને પોલીસ માત્ર હપ્તા ઉઘરાવવા માટે જ જાણે કે રોડ પર ઊભી હોય અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરાવતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જ્યાં ત્યાં માત્ર ને માત્ર હેરાનગતિ કરવા માટે પોલીસ ખડી થઈ જાય છે, પરંતુ જ્યાં ટ્રાફિકની સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે ત્યાં ટ્રાફિક સમસ્યાનું સમાધાન કરી શકતી નથી. પરંતુ માત્ર ને માત્ર આવકનો સ્ત્રોત ક્યાંથી વધે તે જ જોવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ટુ વ્હીલર ચાલકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ ફોર વ્હીલર ચાલકો દારૂના નશામાં પૂર ઝડપે હંકારી મૂકતા હોય છે કાર, જેને લઈને અવારનવાર આ વડોદરામાં આવેલા વીઆઈપી રોડ પર અકસ્માતો સર્જાય છે, જેમાંનો આજે એક વધુ અકસ્માત સર્જાયો હતો. ત્યારે વડોદરા પોલીસ હવે નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે તેવો આક્ષેપ પણ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો. આવા નશાખોર લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત સજા થવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. પરંતુ શું આવા નશાખોર અને પૂરપાર ઝડપ્યા જતા કાર હંકારી જતા લોકો પર ક્યારે રોફ જમાવશે પોલીસ તે જોવું રહ્યું. હાલમાં તો માત્ર બાઇક ચાલકો અને નાના વાહનો કે જે રિક્ષાઓ હોય તેવા રિક્ષાઓને ઊભી રાખી અને તેમની પાસેના કાગળિયા માગવાના અને ત્યારબાદ ન હોય અને જે તે વસ્તુ ન હોય ત્યારે તેની પાસેથી હપ્તો લઈને છોડી મૂકવાની આ જ પરિસ્થિતિ સમગ્ર દેશ અને રાજ્યમાં જોવા મળી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકો બહાર ક્યારે આવશે અને પોલીસમાં પરિવર્તન ક્યારે આવશે તે જોવાનું રહે. જ્યાં સુધી પોલીસમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આવે અકસ્માતો સર્જાવાના અને ટ્રાફિકની સમસ્યા પણ યથાસ્થિતિમાં જ રહેવાની. ત્યારે હાલમાં તો જે કાર ચાલક નશાની હાલતમાં હતો કે નહીં નહોતો તેની તપાસ કરી અને તેની સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો આવનાર સમયમાં આવા અકસ્માતોમાં ઘટાડો થશે, નહીંતર આવનાર સમયમાં વધુને વધુ અકસ્માતો સર્જાશે તો નવાય નહીં. ત્યારે આવનાર સમય કેવો હશે તે જોવાનું રહ્યું. વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે વીઆઈપી રોડ ઉડા સર્કલથી અમિતનગર જવાનો મુખ્ય માર્ગ છે, આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને આજે જે એસેન્ટ કાર ચાલક જે હતો એ પૂર પીધેલી હાલતમાં હતો અને કહેવાય છે પૂર ઝડપ્યો હતો, એના કારણે એક એક્ટિવા ચાલકને ઈજા થઈ છે અને કહેવાય છે કે ગાંધીના ગુજરાતની અંદર દારૂની બંધી છે, છતાં પણ આજે ગુજરાતની અંદર તમે જો કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં નશા મુક્તની જે વાતો થઈ રહી છે, પરંતુ આ નશાખોર જે નશા પીધેલી હાલતમાં જે એક્ટિવા ચાલકની જે અકસ્માત સર્જ્યો છે એટલે કંઈક ને કંઈક પોલીસ પર એક સવાલ ઊભા થાય છે. સાથે સાથે જે કહેવાય છે ટ્રાફિક વિભાગની વાત કરીએ તો ટ્રાફિકમાં પણ એ રીતનું છે કે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય છે, સાથે સાથે ઘણી વખત અકસ્માત થતા હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસને ઓનલી હેલ્મેટમાં અને સીટ બેલ્ટની અંદર જે કહેવાય છે કે હપ્તા લેવાનો જ રસ હોય તેમ લાગી રહ્યો છે. જ્યારે જ્યારે કહેવાય છે કે જ્યારે અકસ્માત થતો હોય ત્યારે પોલીસનો સ્ટાફ પણ આવવો જોઈએ, પરંતુ અહીંયા આગળ પોલીસનો કોઈ પણ એક અધિકારી કર્મચારી કોઈ પણ લગભગ એક કલાક સુધી કોઈ પણ જોવા ના મળ્યો એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરની અંદર લાગી રહ્યો છે બેદરકારી જોવા મળી છે. અને આપણા મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હોતા હોય ત્યારે અમે વારંવાર તમામ માંગણીઓ કરી છે, છતાં પણ કોઈ પણ માંગણી સ્વીકારવામાં નથી આવતી, સાથે અમારી ધરપકડ કરવામાં આવશે, અમને ડિટેઇન કરવામાં આવશે, પરંતુ જે ગાંધીના ગુજરાતની અંદર જે દારૂની ભટ્ટીઓ ધમધમતી રહી છે સાથે સાથે દારૂના જે અડ્ડાઓ ચાલી રહ્યા છે તો આ દારૂના અડ્ડાઓને ક્યારે પકડવા જશે એ અમારો મુખ્ય સવાલ છે. એટલે વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રીને આપણા મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે, ખાસ કરીને જે પણ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે એના ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા તમામ જે દારૂના અડ્ડાવાળા હોય દારૂના બુટલેગર હોય તેમની ધરપકડ કરવામાં આવે અને આ દારૂ બંધ કરવામાં આવે તેવી અમારી માંગ. શું નામ? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.